નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર. મિત્રો, વેધર રિપોર્ટને લઈને એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે જે મહાનામનું વાવાઝોડું છે ગુજરાતની નજીક આવશે તો ભારે વરસાદની શક્યતાઓ થશે. હાલ એક આ ન્યૂઝ મળી રહી છે, જે અરબ સાગરમાં મિત્રો ઉત્પન્ન થયેલું મહા વાવાઝોડું હવે તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે અને હવે જે અતિ તીવ્ર ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવનાઓ છે. આ પહેલાં મિત્રો અરબ સાગરમાં જે ઉત્પન્ન થયેલા અને ઓમાન તરફ જે ગયેલા જે ક્યાર વાવાઝોડા એ રસ્તે જ મહા વાવાઝોડું છે આગળ વધી રહ્યું છે. બરાબર, આ વાવાઝોડું 6 કલાકથી 24 કિલોમીટરની પ્રતિ કલાકે છે ઝડપે આગળ વધી રહ્યું છે. મહા વાવાઝોડું લક્ષદ્વીપના ટાપુ પાસેથી ઉત્પન્ન થયેલું હતું, જેના કારણે લક્ષદ્વીપ અને કેરળ તમિલનાડુ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હાલ આ વાવાઝોડું મિત્રો અરબ સાગરમાં લક્ષદ્વીપના જે અમીનાદેવી પૂર્વ મધ્યમાં 450 કિલોમીટર હાલ હજી દૂર છે, જે હવે તમિલનાડુ કાંઠાથી દૂર થઈ જ રહ્યું છે, જેને કારણે છે મિત્રો રાજ્યમાં વરસાદની રાહત મળશે. પણ ક્યારાના કારણે છે મિત્રો ગુજરાતમાં ચોમાસા બાદ પણ કમોસમી વરસાદ પડ્યો હતો અને મહા વાવાઝોડું પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે. હવે વાત કરીએ મહા વાવાઝોડું ગુજરાત માટે ચિંતાની એક નજર. ક્યાર વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું હતું. હવે મિત્રો વાત કરીએ તો જે મહાનને કારણે છે ફરી ગુજરાતમાં વરસાદનો ખતરો રહેશે અને અમદાવાદના વન વિભાગે જે ડિરેક્ટર છે જયંત સરકારે એને જણાવ્યું છે કે 6 થી 7 નવેમ્બર સુધી છે મિત્રો આ વાવાઝોડું ગુજરાત તરફની નજીક આવી રહ્યું છે. તેમણે કહ્યું છે મહા વાવાઝોડું વેરાવળ પાસે જે પશ્ચિમ દક્ષિણ કહેવાય ને દક્ષિણી પશ્ચિમ તરફ છે આ વાવાઝોડું આવશે અને જેથી ગુજરાતના દરિયા કિનારામાં પવનની ઝડપ પણ વધી જશે. 6 નવેમ્બર સવારથી મિત્રો ગુજરાતના દરિયા કિનારામાં પવનની ગતિ 60-70 કિલોમીટર થઈ શકે છે અને સાંજ પડતા છે પવનની ગતિમાં વધારો પણ થઈ શકે છે. મહા વાવાઝોડું સૌરાષ્ટ્રને કહીએ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મિત્રો 6 નવેમ્બરથી 3 કે 4 દિવસ માટે કહેવાય ને કે વાતાવરણમાં પલટો રહેશે અને વાતાવરણ વાદળછાયું રહેશે. ભારે પવનને કારણે છે મિત્રો ભારે વરસાદને કારણે ફરીથી ખેડૂતો ચિંતામાં વધારો થઈ રહ્યો છે મિત્રો, કારણ કે હાલ ચોમાસાની પાકની સિઝન છે ફરી રહી છે. મગફળી, કપાસ છે, કઠોળ છે, ડાંગર જેવા પાકોને છે વરસાદને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. વાવાઝોડું છે મિત્રો ગુજરાતના કાંઠાની વાત કરીએ તો નજીક આવતા જે સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણનો પલટો મળી રહ્યો છે અને હાલ એક ન્યૂઝ પણ મળી રહ્યા છે અને તમે સ્ક્રીન ઉપર દ્રશ્ય પણ જોઈ રહ્યા છો. તો હાલ એક આ ન્યૂઝ મળી જાય છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ.